નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જેતપુરના પેડલા ગામે મગફળીમાં માટી કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો વિરોધ. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત ધારાસભ્યો અને કોંગી આગેવાનોના ગોડાઉન સામે ધરણા. સંતરામપુરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પાલિકાની અડગ ઝુંબેશ. વેપારીને ત્યાં દરોડા પાડી ઓછી માઇક્રોન વાળા 200 કિલો પ્લાસ્ટિકનો જથ્થો કર્યો જપ્ત. પાલિકાની પ્લાસ્ટિક હટાવ ઝુંબેશથી વેપારીઓમાં ફફડાટ. સગીર દુષ્કર્મ પીડિતાની મોર્ફ ઇમેજ ટીવી ચેનલોમાં પ્રસિદ્ધ કરવા પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ. ગીર સોમનાથના ગોડીનાર સ્થિત અંબુજા સિમેન્ટની માઇન્સ તૂટતા ખેડૂતોમાં વ્યાપક નુકસાન. કંપની સામે કાર્યવાહી કરી વળતર ચૂકવવાની ખેડૂતોની માંગ. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજકોટ જિલ્લાના જેતપુરના પેઢલા ગામે ખાનગી ગોડાઉનમાં રખાયેલી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ગુણીઓમાંથી કાકરા અને ધૂળ નીકળતા વધુ એક કૌભાંડ છતું થયું છે. મગફળીમાં માટી કૌભાંડ પ્રકાશમાં આવતા કોંગ્રેસે સરકાર સામે નવું બ્યુગલ ફૂક્યું છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પેઢલા ગામે ધરણા યોજીને આ કૌભાંડની તટસ્થ તપાસ કરી દોષિતોને સજા કરવા માંગ કરી છે. તેમની સાથે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા સહિતના કોંગ્રેસી આગેવાનો ધરણામાં જોડાયા હતા. સરકાર મગફળી કાંડમાં ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ જે મગફળીના નામે માટી અને પથ્થરના તોડા સરકારી ગોદાઉનોમાં ખેડકા છે એને બચાવવા માટે સીધી કે આડકતરી રીતે સતત પ્રયાસ કરતી આવી છે. સત્યને છુપાવવા માટે સરકારી તંત્રનો ગેરઉપયોગ કરી અને વાત ઉપર પડદો પાડતી આવી છે અને આ ભ્રષ્ટાચારના પુરાવાઓનો નાશ કરવા માટે પહેલાં જામનગરનું હાપા હોય, રાજકોટ હોય, ગોંડલ હોય, સાપર હોય, વારંવાર સરકારી ગોદાઉનોમાં આગ લાગવા માંડી અને ભ્રષ્ટાચારના પુરાવાઓનો નાશ કરવા માટે સરકારે જ આ ષડયંત્ર રચ્યું હતું એની સામે જ્યારે અવાજ ઊભો કર્યો તો મગફળી કાંડ 2માં આવી મગફળીના નામે જે પથ્થરના તોડા સરકારી ગોડાઉનોમાં ભરાણા છે એને સસ્તા ભાવે વેચી દેવા માટે યોજના જાહેર કરી સૌરાષ્ટ્રના તમામ ઓઇલ મિલરોને ભેગા કરી અને દબાણપૂર્વક આવી મગફળી ખરીદી લેવા માટે થઈને મજબૂર કર્યા. આ ખેડૂતો જ્યારે વેપારીઓ મગફળીના સેમ્પલ જોવા ગયા ત્યારે પણ મગફળીના કોથળાઓમાંથી સરકારી ગોડાઉનોમાં પથ્થર ઠલવાતા હતા, માટી ઠલવાતી હતી એ ગુજરાતની જનતાએ સત્યને જોયું છે અને આવી માટી પથ્થર અને તોડા ભરેલી મગફળીની ગુણો કે જે ગોદાઉનોમાં ઠલવાણી હતી એ જબરજસ્તીથી ભરી જવા માટે વેપારીઓને મજબૂર કરવા 2 દિવસ પહેલાં જ્યારે પેટલા મુકામે ખાનગી ભાડે રખાયેલા ગોદાઉનની અંદર ફરજ પાડવામાં આવી અને વેપારીઓએ આવી બેગોને તોડી બીજી વખત ફરી પાછું એ સત્ય લોકોની સમક્ષ આવ્યું છે. પૂછપરછ ઘણા બધા થઈ છે. 3 સહકારી મંડળીના જે સભ્યો છે તેની ધરપકડ મોડી રાતના થઈ છે એટલે મીડિયાના મિત્રોને જાણ નથી કરી શકાય, પણ લેટ નાઇટ એ લોકોની ધરપકડ કરી છે. એમના નામ શું છે સાહેબ? નામ તમને હું ઓકે અત્યારે હવે સાહેબ કેટલા બાકી છે પકડવાના? અમુક અધિકારીઓની સર નામ હું અત્યારે જાહેર નહીં કરું, જેના જેના ધરપકડ કરી છે એમ આપણે જાણ કરી. હવે કેટલા આરોપીઓ બાકી છે સર? આરોપીઓ મારી લાઇન ઓફ ઇન્વેસ્ટિગેશન ક્લિયર છે એટલે હાલ હું તમને નામ નહીં જણાવું, પણ જે કોઈ જેના વિરુદ્ધમાં પૂરતા પુરાવા છે તમામની ધરપકડ. જવાબદાર અધિકારીઓને પણ પકડવામાં આવશે સાહેબ? કોઈને છોડવામાં નહીં આવે એવું સરકારશ્રીનો જે સ્પષ્ટ અભિગમ છે એને અમે પારદર્શક પૂર્ણ કરીશું. વિશ્વ પર્યાવરણ અંતર્ગત ભારત અને ગુજરાત સરકાર દ્વારા પ્લાસ્ટિક હટાવો નગર બચાવો અભિયાનને સાર્થક કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે પ્લાસ્ટિક નાબૂદીની પહેલ શરૂ થઈ છે. ત્યારે સંતરામપુરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની અડગ ઝુંબેશ પાલિકા દ્વારા હાથ ધરાઈ છે, જેને લઈ સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને ઉપપ્રમુખે નગરપાલિકાના સ્ટાફ સાથે વિવિધ વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધર્યું હતું અને 40 થી ઓછી માઇક્રોન વાળા પ્લાસ્ટિકના ઝબલા તેમજ ચાની
પાણી પ્યાલીનો જથ્થાબંધ વેપાર કરતા વેપારીને ત્યાં દરોડા પાડી પ્લાસ્ટિક કબજે કરતા વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે. આ તકે સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે કહ્યું કે વેપારીઓ દ્વારા પ્લાસ્ટિક બંધ કરવામાં નહીં આવે તો સખત અને દંડનીય કામગીરી કરતા અચકાઈશું નહીં. જુદી જુદી જગ્યાએ ડ્રાઈવ કરતા હોઈએ છીએ. હમણાં થોડો વખત ગેપ પડી ગયો વરસાદના લીધે, પરંતુ આજરોજ અમે નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી, કર્મચારી શ્રીઓ સાથે જુદી જુદી જે જથ્થાબંધ વેપારીઓ છે, ખાસ કરીને વરજ છે, નેશનલ છે, એમની દુકાનો ઉપર અમે આજે સરપ્રાઇઝ ચેકિંગ કરતા તમે જોઈ શકો છો તો કે જે વસ્તુ પ્રતિબંધિત છે, ગેરકાનૂની છે, એવા પ્લાસ્ટિકના જબલાઓ અને ચા માટેના પ્લાસ્ટિકના કપ લગભગ આશરે 50-55 કિલો જેટલા અમે આજે જપ્ત કર્યા છે. અને હજી ભવિષ્યમાં પણ અમે સંતરામપુરને કોઈપણ સંજોગોમાં પ્લાસ્ટિક મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ અમારી ડ્રાઈવ અગાઉ પણ મેં કહ્યું હતું કે વારંવાર ચાલુ રહેવાની છે. દરેક નાગરિકો, દરેક વેપારીઓ આને નોંધ લે. તાજેતરમાં બિહારના શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલી સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ થવાની ચોંકાવનારી ઘટના કેટલીક ટીવી ચેનલોમાં આ પીડિતાઓના ઇન્ટરવ્યૂ સાથે પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેમાં આ પીડિતાની મોર્ફ ઇમેજ રજૂ કરવામાં આવી હતી, જે સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી સુઓ મોટો એક્શન રૂપે દુષ્કર્મ પીડિતાઓના ફોટા કે વિડીયો પ્રસિદ્ધ ન કરવા કડક આદેશો કર્યા છે. માત્ર એટલું જ નહીં, મોર્ફ કરેલી તસવીરો કે વિડીયો પણ પ્રસિદ્ધ ન થાય તે જોવા તાકીદ કરી છે. આ અંગે વધારે વિગત આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જિજ્ઞા ગઢવી. જી શીતલ, ચોક્કસથી જણાવી દઉં કે તાજેતરમાં જ બનેલી એક ઘટના કે બિહારના એક શેલ્ટર હાઉસમાં રહેતી 30 જેટલી સગીરાઓ પર સમૂહ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, ત્યારે આ બાબતને લઈને અનેકવિધ મીડિયા દ્વારા એ બાબતને સામે લાવવામાં આવ્યું હતું અને જે દુષ્કર્મ જેના પર આચરવામાં આવ્યો હતો તે પીડિતાઓનું પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને સાથોસાથ ઇન્ટરવ્યૂ દરમિયાન તેમના ફેસ બ્લર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ જે રીતે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું તેને લઈને સુપ્રીમ કોર્ટમાં અનેકવિધ ચર્ચા વિચારણાઓ થઈ હતી અને સુપ્રીમ કોર્ટ દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે તેના કે મીડિયા દ્વારા કોઈપણ એવી પ્રકારના બાળકો કે સગીરાઓ અથવા તો કોઈપણ એવા વ્યક્તિ હોય કે જેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય, કોઈપણ પીડામાંથી તે પસાર થયેલા હોય, તેમનું ઇન્ટરવ્યૂ એ રીતે લેવામાં ન આવે તેને લઈને સુપ્રીમમાં અનેકવિધ ચર્ચા વિચારણાઓ થઈ અને સુપ્રીમે આદેશ આપ્યો હતો. ત્યારે જો વાત કરીએ આપણે બિહારની, તો બિહારમાં આ ઘટના બન્યા બાદ બિહારના જે મીડિયા હોય તે મીડિયાવાળાએ તમામે સગીરાઓનું ઇન્ટરવ્યૂ ચલાવવામાં આવ્યું હતું, પરંતુ આ યોગ્ય ન હોવાના કારણે સુપ્રીમ દ્વારા ચુકાદો આપી અને હવે આ ચુકાદો ફાઇનલ થઈ ગયો છે કે કોઈપણ મીડિયા દ્વારા એવા વ્યક્તિનું ક્યારેય પણ સામે ઇન્ટરવ્યૂ કે ફોટોગ્રાફ્સ છાપવામાં નહીં આવે અને ઇન્ટરવ્યૂ પણ લેવામાં નહીં આવે. જી, સમગ્ર માહિતી બદલ આભાર જિજ્ઞા. તાજેતરમાં જ ભારે વરસાદના પગલે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આવેલી અંબુજા સિમેન્ટ કંપનીની માઇન્સનો પાડો તૂટતા આસપાસના ઘણા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેથી ખેડૂત વર્ગ સહિત સ્થાનિક લોકોને મોટા પાયે નુકસાની થઈ છે. આ બાબતે કંપનીને અનેક રજૂઆત કરી હોવા છતાં કંપની દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી, તો બીજી તરફ તંત્રને પણ જાણ કરાઈ હતી, જેની સામે તંત્રનું કહેવું છે કે કંપની દ્વારા થયેલ નુકસાની કંપની જ આપશે. કંપની અને તંત્રના આ રવૈયાથી ગામ લોકોની ન ઘરકા ન ઘાટકા જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે કોડીનારના ધારાસભ્ય મોહનભાઈ વાળાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી લોકોની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી તજવીજ હાથ ધરી છે. અંબુજા સિમેન્ટ કંપનીના જે તળાવો છે, એ તળાવો એની જે માઇન્સો છે, માઇન્સો ભરાઈ જવાથી અને પાળા જે બન્યા હતા એ પાળા તૂટી જવાને કારણે પણ પેટાવાળા, નવાગામ, આણંદપુર, જગતિયા અને સિંધાજ ગામને નુકસાન થયું છે. આ ગામના ખેડૂતોએ સરકારમાં રજૂઆતો કરી છે, પણ એમને એવો જવાબ આપવામાં આવે છે કે તમને તો અંબુજા તરફથી નુકસાન થયું છે એટલે તમે અંબુજા પાસે માંગણી કરો, ને અંબુજા છે એમને જવાબ નથી આપતી. એટલે આમાં ખરેખર જે પાણીથી નુકસાન થયું છે એમાં સરકારે એની જવાબદારી નક્કી કરી લે. આવા ખેડૂતોને જે નુકસાન થયું છે, નુકસાનીનું વળતર પણ ખેડૂતોને આપવું જોઈએ. અંબુજા સિમેન્ટ કંપની જો આ પાળા તૂટી જાય ને આવી રીતે કાયમી નુકસાન થયા કરે તો એનો કાયમી ઉકેલ પણ ખેડૂતોને મળી જાય તો આ યોગ્ય ગણાશે. અવારનવાર અંબુજામાં રજૂઆત કરવા છતાં કે અમે સર્વે કરી જશું, અમે તમારા તમને વળતર, યોગ્ય વળતર આપીશું, પણ કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. અમારું જ્યારે ભૂગર્ભમાં પાણી પણ ખરાબ થઈ ગયું છે, એટલી હદે ખરાબ થઈ ગયું છે કે જે કેમિકલવાળું એના જીપ્સન કેમિકલમાં અમારા પાણીના ભૂગર્ભમાં ઉતરી અમારા પાણી પણ બગડી ગયા છે, પીવાલાયક પાણી પણ નથી રહ્યા છે, જમીન એની ફળદ્રુપતા છોડી રહી છે.
હાલ ચોમાસાની સીઝન હોય રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે, જેને લઈને આરોગ્ય વિભાગે હરકતમાં આવીને સમગ્ર ગુજરાતમાં પાણીપુરીના ધંધાર્થીઓ પર દરોડા પાડ્યા છે. ત્યારે સંતરામપુર નગરપાલિકા દ્વારા ખુલ્લામાં બનતી અખાદ્ય ચીજવસ્તુમાંથી બનતી પાણીપુરી અને પાઉંભાજીના ધંધાર્થીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈને આવી અખાદ્ય વસ્તુ વેચતા ધંધાર્થીઓમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે. નગરપાલિકા તંત્રએ પાણીપુરીના ધંધાર્થીઓને હાથમાં મોજા પહેરવા, માથામાં ટોપી પહેરવી અને ગળામાં એપ્રોન પહેરવા તાકીદ કરેલ છે. ઉપરાંત ડભોઈના કાઠિયાવાડ અને તલાવપુરા વિસ્તારમાં કોલેરાના 5 શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. ડભોઈ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સ્ટાફને સાથે રાખી લાલ બજાર વિસ્તારમાં આવેલી વિવિધ ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ઉપરાંત ડેપો વિસ્તારમાં આવેલી પાણીપુરીના ધંધાર્થીઓની લારીઓ પર પણ તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં અખાદ્ય જણાતા 30 કિલો સડેલા બટેટાનો નાશ કર્યો હતો. આરોગ્યલક્ષી પગલાંના ભાગરૂપે નગરપાલિકાના સ્ટાફ દ્વારા રીયુઝ થયેલું ઓઇલ તેમજ સડેલો શાક ખોરાક લગભગ 30 કિલો દૂર કરે છે. અમે આજે દરેક પાણીપુરી વાળાના જ્યાં તે લોકો પાણીપુરી બનાવે છે તેવા સ્થળોની જુદા જુદા વિસ્તારમાં મુલાકાતો લીધી છે અને તેઓને સરપ્રાઇઝ ચેકિંગ કરી તેઓને જે પોતાને જે સ્વચ્છતા જાળવે, પાણીપુરીની ક્વોલિટી જાળવે અને વ્યવસ્થિત રીતે હાથ મોજા પહેરે વગેરે કાળજી રાખી અને પાણીપુરી વેચે તેવો અમે તેઓને સંદેશો આપ્યો છે, સૂચનાઓ આપી છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન ઉદયભાઈ કાનગરની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં રૂપિયા 6 કરોડના ખર્ચે 22 વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ઔદ્યોગિક ક્ષેત્ર માટે કાર્પેટ બેઝ પર વેરો 2.50 રૂપિયાથી ઘટાડી 1.75 રૂપિયા કરવા સહિતના અનેક નિર્ણયો કરવામાં આવ્યા હતા. આ અંગે ચેરમેન ઉદયભાઈએ વિગતવાર માહિતી આપી હતી. ખાસ કરીને આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી અને એમાં જે કાંઈ નિર્ણયો આજે કર્યા છે, ખાસ કરીને રાજકોટમાં, રાજકોટ એટલે આખા ભારતમાં જે સ્મોલ ઇન્ડસ્ટ્રી કહેવાય એનું મોટું હબ છે, એટલે ઇન્ડસ્ટ્રીના જે કાંઈ નવી કાર્પેટ જે કાંઈ પદ્ધતિ હતી એમાં 2.5 રૂપિયા એનો જે વેરો હતો એ નવા કાર્પેટ, એટલે બધા ઇન્ડસ્ટ્રીવાળા લોકોની ખૂબ ડિમાન્ડ હતી કે ભાઈ અમને આ વેરો વધારે લાગે છે. અને ઇન્ડસ્ટ્રી પણ એક રાજકોટનો જ પરિવાર છે, રાજકોટના આપણા અનેક લાખો લોકોને, નાના માણસોને રોજગારી આપે છે, એટલે બધા ચેમ્બર, એન્જિનિયરિંગ એસોસિએશન અને અમારી પણ લાગણી હતી, તો એને ધ્યાનમાં રાખી જે 2.5 રૂપિયા હતો એની બદલે 1.75 એટલે 1.25 રૂપિયા કરવામાં આવ્યો છે. એનાથી કોર્પોરેશનમાં ફટાફટ આવક પણ થશે, બિલ પણ ફટાફટ ભરાશે, આવક થશે અને સાથે સાથે ઇન્ડસ્ટ્રીના લોકોને પણ રાહત થશે. બીજું એક એવી એક દરખાસ્ત આવેલી કે જેમાં કોર્પોરેશનને વાર્ષિક લગભગ મોબાઈલ ટાવરની દરખાસ્ત આવેલી કે એમાં 50ની બદલે 35 કરવા, તો એ દરખાસ્ત અમે પરત મોકલાવેલી છે એટલા માટે કે રાજકોટ કોર્પોરેશનને મોબાઈલ ટાવરોથી જે વાર્ષિક આશરે 15 કરોડની આવક થાય, તો આ નિર્ણયથી 4.5 કરોડ રૂપિયાની વાર્ષિક આવક ઘટતી હતી, એટલે પછી 35 પૈસા કરી એટલે 10.5 કરોડ થતા હતા, એટલે એ અમે દરખાસ્તને પરત કરી છે. બીજી વાત હતી મેરેથોનમાં જે કંઈ નાની મોટી જે કંઈ સેફ્ટી પિન હોય કે વાહનના ભાડાનું હોય એ અમે નામંજૂર કર્યો છે ખર્ચને. બાકીનો જે ખર્ચ છે જે રેગ્યુલર હતો, જે અમારા ચીફ ઓડિટરે જે અમને રિપોર્ટ આપ્યો એ બીજો ખર્ચ હતો એ બધો મંજૂર કરવામાં આવ્યો છે. આવી રીતે લગભગ 6.5 કરોડ રૂપિયાના કામોને, વિકાસના કામોને, અલગ અલગ વાવડીના હોય, વોર્ડ નંબર 14ના હોય, બીજા જે કાંઈ નાના મોટા કામો હતા એના આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે મંજૂર કરવામાં આવ્યા છે. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. નમસ્કાર દર્શક મિત્રો, મેં શેફ કે આ રહા હું આપકે ઘર ડિલિશિયસ રેસિપીઝ લેકર.
માસ્ટર શેફ કે પ્રેઝન્ટ અબતક ડિલિશિયસ રસથાલ ઓનલી ઓન અબતક ચેનલ પર તો દેખના ના ભૂલે. વિરામ બાદ ફરીથી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. ભારતીય દંડ સંહિતાની 158 વર્ષ જૂની કલમ 497 નાબૂદ કરવા સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી અંગે સુનાવણી ચાલી રહી છે. વ્યાભિચારને લગતી આ કલમમાં પહેલી નજરમાં સમાનતાના અધિકારોનું ઉલ્લંઘન થતું હોવાનું સુપ્રીમ કોર્ટે માનીને આ કલમમાં ધરખમ સુધારા કરવાની જરૂર હોવાનું પ્રાથમિક તબક્કે સ્વીકાર્યું છે. આ અંગે વધારે માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મારુત ત્રિવેદી. જે મારુત, શું છે સુપ્રીમ કોર્ટના આ નિદર્શનની વિગત? જી, વાત કરવામાં આવે તો 158 વર્ષ જે જૂની કલમ છે એમાં પણ જે આઈપીસી કલમ હેઠળ 497ની જે કલમ છે તેમાં એવી જોગવાઈ છે કે કોઈ એક મહિલા હોય અને તે કોઈ અન્ય પુરુષની પત્ની હોય અને તે કોઈ બીજા વ્યક્તિ સાથે, પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધે છે તો બળાત્કારની કલમ લગાડવામાં આવે છે. પરંતુ સુપ્રીમ કોર્ટમાં એવી પણ દરખાસ્ત કરવામાં આવી છે કે જો આવો ગુનો થાય તો તે વ્યભિચાર ગુનાહિત પ્રવૃત્તિમાં ગણવામાં આવે, જેમાં 5 વર્ષની સજાની જોગવાઈ અત્યારના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ એવું પણ માને છે કે આ મનઘડત ઘટના છે અને વ્યભિચારના ગુનામાં સમાનતા અધિકારનો ભંગ થાય છે. ત્યારે એવી પણ વાત સામે આવી રહી છે કે 497ની જે કલમ હતી તે ક્યાંક ને ક્યાંક મહિલા તરફી જ હતી, પરંતુ જે ન્યાયાધીશ ખંડપીઠ દ્વારા એવું પણ જાહેર કરવામાં આવ્યું છે કે આ માત્ર મહિલાઓ માટે નહીં પણ ક્યાંક ને ક્યાંક પુરુષનું પણ આ કલમમાં ધ્યાન રાખવામાં આવશે. કારણ કે 497 કલમમાં સીધી બળાત્કારની જે જોગવાઈ હતી તે લાગુ પડતી હતી, પરંતુ અત્યારના હાલ સુપ્રીમ કોર્ટ આ મુદ્દા ઉપર ચર્ચા કરી રહી છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર મારુત. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણઆવડતને કારણે અવારનવાર વિવાદો સર્જાતા રહે છે. તાજેતરમાં યુજીસીએ યુનિવર્સિટી મારફતે જ સંશોધકોનો આ ડેટા અપલોડ કરવા આદેશ કર્યો હતો, પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોએ આ ડેટા અપલોડ કરવાને બદલે ઓડિટ કરવાનું સૂચતા છેલ્લા 5 માસથી અલગ અલગ વિભાગના 43 સંશોધકોના સંશોધન માટે આવતી ગ્રાન્ટની રકમ અટકાઈ પડી છે, જેને લઈને સંશોધકોને નાણાંના અભાવે સંશોધનો કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હોય યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિને આ અંગે રજૂઆત કરી છે. અમારી માંગ એ છે કે ઓડિટ ન હોવું જોઈએ, કારણ કે જે સ્લોટની મુદત હોય છે ને એ અમુક ટાઈમની હોય છે, અને એક ઓડિટ વિભાગમાં જે અમારે પ્રશ્નનું નિરાકરણ યુજીસી વિભાગમાં, એવો જે આ યુનિવર્સિટીનો યુજીસી વિભાગ છે એમાં એ ઓડિટને કારણે અને ઓડિટ નહોતું એ પણ કારણે જ્યારે વિદ્યાર્થીઓ છે તમે જોઉં છો, આવો કોઈ પણ વિદ્યાર્થીને પૂછી લો એટલા એટલા ધક્કાઓ, એના ડોક્યુમેન્ટ અપલોડ નથી થયા. એ લોકો બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન છે તમે પૂછી શકો, એક સાથે કયો તમે તમારા લોકોના પ્રશ્નો અપલોડ નથી થયા, 4-4 મહિનાથી એને નથી થતા, ધક્કાઓ ખાવા પડે છે. એટલે વિદ્યાર્થી સન્માનની પ્રવૃત્તિ છે, આ વિદ્યાર્થી સ્કોલરો છે એને માનસિક રીતે ત્રાસ આપી યુનિવર્સિટીના ફ્રસ્ટ્રેશનનો અમુક મુદ્દાઓના કારણે વિદ્યાર્થીને શિકાર બનાવવા ના જોઈએ, કારણ કે યુનિવર્સિટી છે એની નીવ નીટ વિદ્યાર્થી છે અને વિદ્યાર્થી કરતાં પણ અમે સ્કોલરો છીએ. અમારી યુનિવર્સિટીમાં મુદ્દાકીય માણસો ઓફિસરો કાયમી હશે રહેશે અને અમુક ધારાધોરણને લીધે બદલતા હશે, કમિટીઓ બદલતી હશે, પણ વિદ્યાર્થી માટે નહીં. પણ હું અહીંયા 10 વર્ષથી કામ કરું છું, વિદ્યાર્થીની રીતે કર્યું છે, એક વિદ્યાર્થી નેતા તરીકે કર્યું છે, અને યુનિવર્સિટી મારી માતૃસંસ્થા છે, મારા ઘર પછીનું મંદિર છે, એમાં આવો પ્રશ્ન ન હોય, પણ ખુદ કરીને મારો પણ પ્રશ્ન માટવાયેલો છે. અને એટલા સ્કોલરો હું હરેક જગ્યાએ અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છું, પણ ખાસ કરીને હું વિદ્યાર્થી નેતા પણ છું. આને હું અન્યાય કે આંખ મીચોસી ન કરી શકું, એટલે ઓડિટ હોતું નથી અને ઓડિટ તમે સમજી શકો છો યુનિવર્સિટી એમ ખાતામાં. એક તરફ રાજ્ય સરકાર પશુપાલકોને ઉત્તેજન આપવા દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, ત્યારે બીજી તરફ રાજકોટ જિલ્લા પંચાયતની પશુપાલન શાખા હસ્તકના મોટાભાગના પશુ દવાખાનાઓમાં ડોક્ટરોની જગ્યા ખાલી છે. જિલ્લામાં આવેલા 29 પશુ દવાખાનામાંથી માત્ર 12માં જ પશુ ડોક્ટરો છે અને 17 દવાખાનામાં પશુ ડોક્ટરોની જગ્યાઓ ખાલી છે. ત્યારે આ અંગે વધુ વિગત આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા કાર્તિક સોનેજી. જી શીતલ, હાલ રાજ્ય સરકાર દ્વારા પશુપાલનના વ્યવસાયને ઉત્તેજન આપવા માટે અનેક યોજનાઓ અમલમાં છે, ત્યારે જો આપણે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો પશુપાલનના વ્યવસાયને ઉત્તેજન આપતી હોય તેવી યોજનાઓ તો બરાબર રીતે ચાલી રહી છે, પરંતુ પશુના આરોગ્યને લઈને
જે કંઈ કામગીરી છે તેમાં અનેક ક્ષતિઓ બહાર આવી રહી છે. ખાસ કરીને જો વાત કરીએ આપણે તો કુલ રાજકોટ જિલ્લામાં 29 જેટલા પશુ દવાખાનાઓ કાર્યરત છે, તેમાંથી 12 જેટલા દવાખાનાઓમાં જ માત્ર પશુ ડૉક્ટર ઉપલબ્ધ છે, સામે 17 જેટલી જગ્યાઓ પશુ ડૉક્ટરોની ખાલી પડેલી છે. આ ખાલી પડેલી જગ્યાઓના કારણે પશુપાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. અનેક બીમારીઓથી કણસતા જે પશુઓ છે તેના મોત પણ નીપજે તેવા પણ બનાવો સામે આવે છે. ઉપરાંત પશુપાલન જે વિભાગ છે આખો જિલ્લા પંચાયતનો, તેમાં 47 જેટલી જગ્યાઓ ખાલી રહેલી છે. આ ઉપરાંત પશુ ડૉક્ટરો કે જેની જગ્યા સાવ ઓછી છે તેના કારણે અનેક બોગસ પશુ ડૉક્ટરો પણ પૈસા મન ફાવે તેવા લૂંટી રહ્યા છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર કાર્તિક. ધોરાજી પાસે આવેલ ભાદર 2 ડેમમાં જેતપુરના ડાઈંગ અને પ્રિન્ટિંગના કારખાનેદારો દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા ભાદર 2 ડેમનું પાણી દૂષિત થઈ રહ્યું છે, જેથી સ્થાનિક લોકોમાં કારખાનેદારો સામે રોષ ફેલાયો છે. રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા ધોરાજી ઉપલેટા મત વિસ્તારના ધારાસભ્ય લલિત વસોયાએ જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી છે અને જો ભાદર ડેમનું પાણી દૂષિત થતું અટકશે નહીં તો આગામી 11 ઓગસ્ટના રોજ મત વિસ્તારના પીડિતોને સાથે રાખી ભૂખી ગામે ભાદર નદીમાં જળ સમાધિ લઈશું તેમ ચીમકી ઉચ્ચારી છે. કલેક્ટર શ્રી, ડેપ્યુટી કલેક્ટર શ્રી, પ્રદૂષણ બોર્ડ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી અને ત્યાં સુધી કે મેં લખેલા પત્રનો જવાબ આપવાની તંત્રએ દરકાર પણ કરી નથી. એટલે ના છૂટકે ગઈકાલે કલેક્ટર શ્રીને મેં પત્ર પાઠવી, આગામી 11 તારીખે જે આ પાણીથી, પ્રદૂષિત પાણીથી પીડિત છે એવા તમામ લોકોને સાથે લઈને, મારા કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સમર્થકોને લઈને ભૂખી ગામે જઈશ અને ત્યાંથી ભૂખી પાસે ભાદર નદીની અંદર જળ સમાધિ લેવાનો છું અને આ અંગેનો પત્ર મેં જિલ્લા કલેક્ટરશ્રીને પણ આપી દીધો છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના 65મા મુક્તિ દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઉત્તર ભારતીય સમાજની મહિલાઓ દ્વારા સાંઈ મંદિર ખાતે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી ભક્તિમય ગીત સંગીત સાથે મુક્તિ દિનને ઉજવ્યો હતો. આ તકે પૂર્વ સાંસદ મોહન ડેલકરે તેમના પત્ની સાથે ઉપસ્થિત રહીને સાંઈ બાબાના ચરણોમાં પ્રાર્થના કરી હતી. જન આરોગ્ય સ્વસ્થ રહે અને લોકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ રાહત ભાવે નિયમિતપણે મળી રહે તેવા હેતુ સાથે રાજકોટ જિલ્લા મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર દ્વારા અપના બજાર મેડિસિન્સના નામથી જેનેરિક ફાર્મસી મેડિકલ સ્ટોરનો પ્રારંભ શહેરની આનંદનગર કોલોની ખાતે 5 ઓગસ્ટે કરવામાં આવનાર છે. ત્યારે આ અંગે વિગત આપવા રાજકોટ જિલ્લા મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડારના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. મહેશભાઈ કોટક અપના બજારના ડાયરેક્ટર છું અને અપના બજારનો જેનેરિક દવાનો એક મેડિકલ સ્ટોર અત્યારે આનંદનગરમાં ચાલુ જ છે. એની બાજુમાં જ અમે બીજો મેડિકલ સ્ટોર દવા ઇન્ડિયા ફાર્મસી લિમિટેડનો ચાલુ કરીએ છીએ, જે સામાન્ય બ્રાન્ડેડ દવા હોય એના કરતાં 30%થી 90% ઓછી કિંમતે પબ્લિકને મળશે અને એમાં આયુર્વેદિક, કોસ્મેટિક, વેલનેસની અને જે જીવન જરૂરિયાતની, રોજબરોજના રોગની, બીપીની, ડાયાબિટીસની, થાઇરોઇડની, થેલેસેમિયાની, એ ઉપરાંત કેન્સરની પ્રોડક્ટ પણ બધી મળશે અને નિયમિત સપ્લાય થશે. ટોટલ 1000 કરતાં વધારે પ્રોડક્ટ છે અને બધી દવા નિયમિત રીતે મળે એના માટે આયોજન કરીએ છીએ. આનંદનગર મેઇન રોડ ઉપર દુકાન નંબર 15 નીલકંઠ સિનેમાની સામેનો પુષ્પાબેન પંડ્યા માર્ગ છે, ત્યાં એક સ્ટોર છે જ અત્યારે ચાલુમાં. બીજાનું રવિવારે હંસિકાબેન મણિયાર નાસ્તે દીપ પ્રાગટ્ય કરીને ઉદઘાટન કરવાના છીએ. હાલ ગ્લોબલ વોર્મિંગથી પર્યાવરણની સુરક્ષા પર જોખમ વધ્યું છે, જેને નાથવા વૃક્ષારોપણ કરવું અનિવાર્ય બન્યું છે. ત્યારે માણાવદરમાં વર્ધમાન ગ્રુપ દ્વારા વિનામૂલ્યે વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ ભિંડોરા અને છિંજરી ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢ યુનિવર્સિટીના નિવૃત્ત મદદનીશ સંશોધક ડૉક્ટર આર કે વેકરિયા તેમજ વર્ધમાન ગ્રુપના લલિતભાઈ ગર્ગ, સરપંચો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરેલ હતું, તેમાં ખેડૂતોને જે ખેતી વિશે માહિતી આપવામાં આવી અને માહિતીની અંદર જે છોકરાઓને છે અને આરોગ્યની અંદર માહિતી આપી તે બદલ વૃક્ષોથી શું ફાયદા થાય, વૃક્ષો હોવાથી વરસાદ સારો પડે, વરસાદને કારણે
જે ખેડૂતને ઉપયોગી થાય એ વસ્તુ મળી શકે, જેના કારણે ઓક્સિજનનું પ્રમાણ પણ વધારે રહે, એટલે કોઈ પણ રોગની અંદર હાનિકારક કોઈ વસ્તુ થતી નથી તેને દ્વારા. ખેરપુર ગામે માલધારી સમાજના ગૌરક્ષક રાજુ રબારીની હત્યા થતા સમગ્ર માલધારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હત્યારાઓને કડક સજા થાય અને મૃતક પરિવારને ન્યાય મળે તેવી માંગણી સાથે ચોટીલા માલધારી સમાજ તથા ગોપાલક રચનાત્મક સમિતિએ ચોટીલા પ્રાતઃ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો હત્યારાઓને કડક સજા નહીં થાય તો માલધારીઓ સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે તેમ ચીમકી ઉચ્ચારી હતી. ગૌહત્યા મુદ્દે અમે આજરોજ આ પ્રાંત અધિકારીશ્રીને આવેદન પાઠવવામાં આવેલું છે. જે આવેદનમાં જે કડી તાલુકાના ખેરપુર ગામે હમણાં જ અમારા માલધારી સમાજના યુવાન એવા રાજુભાઈ રબારી, જેમની હત્યા કરવામાં આવેલી છે, એની કસાઈઓ દ્વારા એમની હત્યા કરવામાં આવેલી છે, જેમના પરિવારને ન્યાય આપવા માટે અમે આવેદનપત્ર આપેલ છે તથા સરકારને એ પણ જાણ કરીએ છીએ કે આગામી સમયમાં ગૌહત્યા મુદ્દે અને આ કતલખાનાઓને વહેલી તકે કંટ્રોલ કરવામાં નહીં આવે તો આ એક સમયે માલધારી સમાજની લાગણી અને એમની લાગણી દુભાશે અને આવા પ્રશ્નો થશે તો અમે આવનારા સમયમાં સરકાર સામે ઉગ્ર અને અતિ ઉગ્ર અને જલદ કાર્યક્રમો પણ આપીશું. અમરેલીના વરસડા નજીક ગુરુવારે વહેલી સવારે એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા હતા. આ જ દિવસે સાંજના સમયે બીજો અકસ્માત બન્યો હતો. રાજુલાની હિંડોરણા ચોકડી પાસે જાફરાબાદથી આવી રહેલી મેઝિકને ટ્રકે હડફેટે લેતા મેઝિક ખાડિયામાં ખાબકી હતી. આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતા 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઘવાયેલા લોકોને રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઓખાના જૂના જકાતનાકા નજીકના હાઈવે રોડ પર રાત્રિના સમયે રહેણાંક મકાનમાં 2 વ્યક્તિઓની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી, જેની જાણ થતાં પોલીસ બનાવ સ્થળે ધસી આવી હતી. બંને મૃતકોને માથાના ભાગે પથ્થર તથા પાઇપથી ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મૃતક બંનેના નામ આરતી માણેક અને સુલેમાન સિદ્ધિ છે. મૃતક આરતી માણેકના ભાઈની ફરિયાદ પરથી આ ચકચારી ડબલ મર્ડર અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના ખમીસાણા ગામ પાસેથી પસાર થતી મોરબી શાખા કેનાલ પર હત્યા કરાયેલી હાલતમાં યુવકની લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક યુવક પાનનો ગલ્લો ચલાવતો હતો અને 2 દિવસથી ઘરથી લાપતા હતો તેમ જાણવા મળ્યું છે. યુવકની હત્યા કરી હત્યારાઓએ તેનું બાઇક કેનાલમાં નાખી દીધું. બાઇકની નંબર પ્લેટના આધારે પોલીસે યુવકની ઓળખની વધુ તપાસ હાથ ધરી છે. હવે એક નજર કરીએ આજના ફટાફટ ન્યૂઝ પર. આસામના નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન પર રાજ્યસભામાં ગૃહમંત્રી રાજનાથસિંહનો વિપક્ષોને જવાબ, કોઈ સાથે નહીં થાય ભેદભાવ. ઓબીસી કમિશનને સંવૈધાનિક દરજ્જો આપનારું બિલ લોકસભામાં પાસ, વિધેયકના પક્ષમાં 406 સભ્યોએ કર્યું મતદાન. ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોકસી મામલે સરકારને વધુ એક ઝાટકો. વર્ષ 2017માં મેહુલ ચોકસી વિરુદ્ધ ભારતને કોઈ આપત્તિ ન હોવાનો એન્ટીગુઆના મંત્રી બેન્જામિનનો દાવો. જમ્મુ કાશ્મીરના સોપોર જિલ્લામાં સેનાનું સર્ચ ઓપરેશન, 2 આતંકીઓને ઠાર મારવામાં સુરક્ષા બળોને સફળતા. સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણોનો સ્વીકાર કરતી સુપ્રીમ કોર્ટ, ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જોસેફના નામ પર મહોર. વિરાટ કોહલીની જાનદાર સદીએ ભારતને ટેસ્ટમાં કરાવી વાપસી, વિરાટે 14 ચોગ્ગા સાથે 149 રન ફટકાર્યા. ભારતના અંડર 19 કેપ્ટન અનુજ રાવત પર મોરિશિયસમાં ગેરમાન્યતા પ્રાપ્ત લીગમાં રમવાનો આરોપ, ગયા વર્ષે મોરિશિયસમાં રમાઈ હતી T20 લીગ. ફોર્ચ્યુન 500 કંપનીઓની વાર્ષિક યાદીમાં રિલાયન્સ સહિતની 7 ભારતીય કંપનીઓને સ્થાન, વોલમાર્ટ પ્રથમ. ધ એક્સડેટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મના નિર્માતા વિજય રત્નાકર ગુટ્ટેની ધરપકડ, 34 કરોડના GST ફ્રોડનો આરોપ. 15 ઓગસ્ટના રોજ રિલીઝ થનારી અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડનું બીજું ટ્રેલર લોન્ચ, ફેન્સ ખુશખુશાલ. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. જેતપુરના પેડલા ગામે મગફળીમાં માટી કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો વિરોધ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત ધારાસભ્યો અને કોંગી આગેવાનોના ગોડાઉન સામે ધરણા.
સંતરામપુરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પાલિકાની અડગ ઝુંબેશ. વેપારીને ત્યાં દરોડા પાડી ઓછી માઇક્રોન વાળા 200 કિલો પ્લાસ્ટિકનો જથ્થો કર્યો જપ્ત. પાલિકાની પ્લાસ્ટિક હટાવ ઝુંબેશથી વેપારીઓમાં ફફડાટ. સગીર દુષ્કર્મ પીડિતાની મોર્ફ ઇમેજ ટીવી ચેનલોમાં પ્રસિદ્ધ કરવા પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ. ગીર સોમનાથના ગોડીનાર સ્થિત અંબુજા સિમેન્ટની માઇન્સ તૂટતા ખેડૂતોમાં વ્યાપક નુકસાન. કંપની સામે કાર્યવાહી કરી વળતર ચૂકવવાની ખેડૂતોની માંગ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર. I'm gonna go get some more.